ભાવનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નાગમતી નદી પર બનેલો પુલ જર્જરિત હાલતમાં હોવાનું જણાઈ આવે છે. પુલની સ્થિતિ નિહાળતા પુલ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે એવું અનુમાન લગાવી શકાય છે. અહીં નવો પુલ નિર્માણ કરવાની જરૂર છે. ચોમાસામાં તાત્કાલિક સમારકામની જરૂરિયાત છે. વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવાયો છે. લોકો પુલ પરથી પસાર થતા ભય અનુભવે છે. તંત્ર દ્વારા પુલનું ઇજનેરી પરીક્ષણ કરાવી પુલની સ્થિતિ અંગે સત્તાવાર ઘોષણા કરવી જોઈએ. આ પુલ મુદ્દે તંત્રની નિર્ભરતા અકસ્માતજનક સાબિત થઈ શકે છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈ વિપક્ષ દ્વારા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાની આગેવાનીમાં કમિશનર ઓફિસે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. આ તકે કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જામનગર ની જનતા એ આપેલી ટેક્સ માં ચાંદીપુરા રોગ જ્યાં કચરાના ઢગલા એનો અવાજ જો આ કોર્પોરેશન ના સાંભળતી હોય, જનતાનો અવાજ ના સાંભળતી હોય. દિવસે ને દિવસે રોગ થતાથી પીડાઈ રહી છે. નાના બાળકોના મોત થાય છે. કોલેરા ના રોગો દિવસે ને દિવસે વધતા જાય છે. અઠવાડિયા પહેલા ઢોલ નગારા સાથે કુંભકર્ણોને જગાડવા દેવામાં અમે આખો પક્ષ વિરોધપક્ષના નેતા મારા સાથી કોર્પોરેટરો આવ્યા હતા. 10 દિવસની અંદર અમે જે કીધું હતું કે જામનગરની એક એક વોર્ડની સમીક્ષા કરો, એક એક આંગણવાડીની મુલાકાત લ્યો, એક એક આરોગ્ય શાખાની મુલાકાત લ્યો. નશાના ચૂરમાં ભાજપના સત્તામાં ભાજપનું કામ કરનાર આ કમિશનરે ક્યાંય પણ ડોક્ટરની નિમણૂક નથી કરી, ક્યાંય વોર્ડની મુલાકાત નથી લીધી. જ્યારે ના છૂટ્યા આજે કોંગ્રેસ પક્ષ અને મારા કોર્પોરેટરે જ્યારે જનતાનો અવાજ હોય, બાળકો મરી રહ્યા હોય, આ વેદના સહનના થતી હોય, તેના માટે આજે કમિશનરને મંજીરા લઈ જગાડવા આવ્યા છીએ. આ કમિશનરે દાદાગીરી કરી અને પોલીસનો સહારો લઈને કોંગ્રેસને રોકવા માંગે છે. આ કોંગ્રેસ એ પાર્ટી છે, અંગ્રેજોથી ડરી નથી તો તમારો શું કરશે. અને જામનગરની જનતાની જ્યારે વાત હોય ને ત્યારે કોંગ્રેસ ક્યારેય ચૂપ નથી બેઠી. એ ગાયનો મુદ્દો હોય કે બાળકોનો મુદ્દો હોય કે જામનગરની જનતાનો મુદ્દો હોય, આવતા દિવસોમાં જો વોર્ડમાં આ કામગીરી નહીં થાય તો કોંગ્રેસ તો સત્તાધીશનું કામ કરશે. પણ આ કમિશનરની કચેરીમાં અમે કાદવ કીચડ લઈને આવશી એ કમિશનરને અત્યારે ચેતવણી આપી છે. જામનગરમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથક દ્વારા લાલપુર બાયપાસ ચોકડી પાસે ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. દ્વારકાના પોશિત્રા ગામે દર વર્ષે ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગે પુલ ડૂબી ગયેલ હોય લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચિરોડા સંઘ ગામે મહિલા તલાટી અને ઉપસરપંચ વચ્ચે શાબ્દિક ઘર્ષણનો કથિત વિડીયો વહેતો થયો છે. ઉપરાંત ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા તલાટી વિરુદ્ધ ડીડીઓને રજૂઆત કરવામાં આવી હોવાની પણ માહિતી છે. તો તમે
ઉપયોગ મારી રૂબરૂ માં કરેલા છે. રાતે કોઈ રૂબરૂ આવવાનું હતું? અરે ફોન તો કરતા ને હું ઘૂર હાથ રાતે નહીં પકડવાની. કામ કરવા નીકળો કે નથી નીકળવું? નીકળો નથી નીકળવું. રાડે ને કેમ પડતું? હવે તો વર્તન કેમ કરો? કામ ક્યાં પ્રત્ર કર્યું ભાઈ? પત્ર ક્યાં કર્યું? સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.